देश में डायाबिटीस दर्दियों की संख्या में दिवसे ने दिवसे वधारो थई रह्यो छे। तेमां सौथी मोटी समस्या खावा पीवानी होय छे। त्यारे डायाबिटीस दर्दियों माटे कोकोनट शुगर खूब ज फायदाकारक मानवामां आवे छे। आ नॉर्मल शुगर की सरखामणीए घणुं अलग छे। त्यारे आजकाल कोकोनट शुगर नो उपयोग खूब ज वधी गयो छे। तेने कोकोनट पाम शुगर ना नामे पण ओळखवामां आवे छे। नारियेलना वृक्षमां जे फूल उगे छे तेना रसथी तैयार थती शुगर ने कोकोनट शुगर कहेवामां आवे छे। तेने बनाववा माटे नारियेलना फूलना एक छोडने कापीने तेना रसने स्टोर करवामां आवे छे अने एक वासणमां भरी आ रसने धीमी आंचे गरम करवामां आवे छे। ज्यारे ते सुकाई जाय त्यारे तेमां जे बचे छे तेने कोकोनट शुगरनी जेम उपयोगमां लेवामां आवे छे। તેમાં રહેલા ન્યુટ્રિશનની વાત કરીએ તો તેમાં આયર્ન, ઝિંક, કેલ્શિયમ, પોટેશિયમ, કેલરી અને ફાઇબર વગેરે હોય છે। કોકોનટ શુગરની થોડી માત્રામાં ઇન્સ્યુલિન અને સોલ્યુબલ ફાઇબર પણ હોય છે, જેની મદદથી સુગર સ્પાઇકની સમસ્યા દૂર થાય છે। કોકોનટ શુગરના ઉપયોગથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે। તેના સેવનથી ચક્કર આવવા, પરસેવો થવો જેવી વગેરે અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે। જો તમે પણ ડાયાબિટીસથી પીડિત છો તો સફેદ ખાંડના બદલે કોકોનટ શુગરને તમારા ડાયટમાં સામેલ કરો। કોકોનટ શુગરથી તમારું વજન પણ ઓછું થશે। કોકોનટ શુગરમાં કેટલાક એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને કંટ્રોલમાં રાખે છે। નોર્મલ ખાંડની સરખામણીમાં કોકોનટ શુગરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે।